વરસાદ. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં સતત કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જિલ્લાના ચાંડુવાવ, ડારી, સુપાસી, કીડીવાવ સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો. અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગામની શેરીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. આ તરફ દ્વારકાના ભાણવડ અને ભાટિયા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. ભાણવડમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા. તો ભાટિયા પંથકમાં પણ સતત 3જા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદના કારણે ભાટિયાની મુખ્ય બજારોમાં પાણી ભરાયા. બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. છેલ્લા 3 દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ભાટિયા પંથકના ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ વરસાદ ખાબક્યો. ધાનેરાલા, વાછોલ, બાપલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વરસાદ પડતા મગફળી, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. થોડા વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા સમગ્ર શહેર ધણધણી ઉઠ્યું. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. એલિસ બ્રિજ, પાલડી, મેમનગર, બોપલ, સોલા, આમલી, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વહેલી સવારથી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે વરસાદ મુસીબત બન્યો. આ તરફ વરસાદથી શોપિંગ ફેસ્ટિવલ પણ પ્રભાવિત થયો. સિંધુ ભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલના સ્થળ પર પાણી ભરાતા વેપારી અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાણી અને કાદવ ફેલાઈ જતા શોપિંગ ફેસ્ટિવલના પ્લાન પર પાણી ફરી વળ્યું. માવઠાએ સૌરાષ્ટ્રમાં ખેડૂતોની દિવાળી બગાડી. નવરાત્રી બાદ પડેલા વરસાદમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતનો પાક ધોવાયો. ગુજરાત સહિત દેશમાં ચોમાસાની વિદાય તો થઈ, પરંતુ વરસાદ ખેડૂતોની પાછળ પડી ગયો હોય એમ લાગે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લામાં પડેલા માવઠા ખેડૂતોની દિવાળી બગાડી ચૂક્યા છે. ધોધમાર વરસાદ પડતા ખેતરમાં રહેલા મગફળી, કપાસ અને સોયાબીન સહિતનો પાક ધોવાઈ ગયો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાથરા પાણીના પ્રવાહમાં તણાતા નજરે પડ્યા. ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે 3 ઇંચ વરસાદ ખાબકતા હજારો વીઘામાં મગફળીના પાકને નુકસાન થયું. અમરેલીના મંગવાપર ગામના ખેડૂતો મગફળીના પાકનું મબલક ઉત્પાદન કરે છે. ખેતરમાં પાક પણ તૈયાર થઈ ગયો છે. ખેડૂતોને આશા હતી કે પાક સારો થયો છે તો દિવાળી પણ સુધરશે, પરંતુ વરસાદે તમામ સપનાઓ પર પાણી ફેરવી દીધું. આ તરફ જામનગર જિલ્લામાં પણ માવઠાએ વિનાશ વેર્યો. 4 ઇંચ વરસાદથી તાલુકાની નદીઓમાં પૂર આવ્યા. પાણીનું વહેણ એવું આવ્યું કે મગફળીનો પાકનો સોથ વળી ગયો. ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનીનો સર્વે કરી ઝડપથી સહાય આપે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સપના પણ વરસાદી પાણીમાં તણાયા. દક્ષિણ ગુજરાતના સુરત અને ડાંગ જિલ્લામાં પડેલા માવઠાએ ખેતરોમાં તબાહી મચાવી. હજીરા સારોલી રોડ પર વરસાદના કારણે ખેતરો જમીનદોસ્ત થયા, જેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું. મોંઘુ બિયારણ અને દવાઓ પાણીમાં ધોવાઈ ગયા. આ તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ખેતરોમાં ઉભેલો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો. ખેતરોમાં વરસાદે પાણી ફરી વળ્યા. ખેડૂતોનું કહેવું છે કે ઓલપાડ તાલુકામાં 1,80,000 હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પાકનું ઉત્પાદન પણ સારું હતું, પરંતુ નવરાત્રી બાદ પડેલા વરસાદે ડાંગરના પાકને મોટું નુકસાન કર્યું. ખેડૂતોની માંગ છે કે સરકાર તેમની વહારે આવે, પાક નુકસાનીનો સર્વે કરી ઝડપથી સહાય ચૂકવવામાં આવે. અતિભારે વરસાદના કારણે કચ્છનું રણ દરિયો બન્યું, જેના કારણે પ્રવાસીઓ વિલા મોઢે પરત ફરી રહ્યા છે. કચ્છમાં જાણે સફેદ રણને વરસાદનું ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ચોમાસાની સિઝનમાં કચ્છમાં પડેલા અતિભારે વરસાદને કારણે સફેદ રણમાં હજુ પણ પાણી ભરાયેલું છે. હાલ સફેદ રણ જાણે કે અફાટ દરિયો બન્યું હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે સફેદ રણ જોવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે, પરંતુ આ વખતે કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે પ્રવાસીઓ નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. રણમાં પાણી ભરાયેલા હોવાથી પ્રવાસીઓ વિલા મોઢે પાછા ફરી રહ્યા છે. આ તરફ 11 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે રણમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓ નિરુત્સાહી જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે વર્ષ 2023-24માં યોજાયેલા રણોત્સવમાં 945 વિદેશી સહિત 4,24,000 પ્રવાસીઓ મુલાકાતે પહોંચ્યા હતા, જેના કારણે સરકારને પણ 3.67 કરોડની આવક થઈ હતી. પરંતુ આ વખતે જો પાણીનો નિકાલ નહીં થાય તો પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, સાથે જ સરકારની આવકમાં પણ નુકસાન થઈ શકે છે. આ સાથે જ સ્થાનિક રોજગારી ઉપર પણ માઠી અસર વર્તાશે. સ્થાનિકોની માંગ છે કે સરકાર ઝડપથી રણમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ ખેડૂતોની મજા બગાડી શકે છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે। એક તરફ માવઠાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે હજુ પણ જો ભારે વરસાદ પડશે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બની શકે છે। માવઠું ખેડૂતોની કમર તોડી રહ્યું છે, ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ અને દવાઓ પાણીમાં ધોવાઈ રહી છે। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રાજકોટ જિલ્લામાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે। વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 20 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કે મેલેરિયાના 2 જેટલા કેસ તેમજ સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ ઇન્ફેક્શનના 15 સુધી વધુ કેસ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હોવાનું જાણવા મળ્યું। ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ફોગિંગ, દવાનો છંટકાવ તેમજ ટેબ્લેટ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોતાના ઘર તેમજ ઓફિસ આસપાસ પાણી ન ભરાવા દેવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના ભલે છેલ્લા એક સપ્તાહમાં 20 જેટલા કેસ નોંધાયા હોય, પરંતુ રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસનો આંકડો અનેક ગણો હોવાનું જાણવા મળ્યું છે। ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ છે, ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે। માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ રહી છે। હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજે 1 લાખથી વધુ ગુણીની મગફળીની આવક થઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો મગફળીના પાક સાથે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। હાલ યાર્ડમાં પ્રતિમણ મગફળીના ભાવ 900 થી 1250 સુધી મળી રહ્યા છે, જ્યારે 66 નંબરથી મગફળીનો ભાવ 1600 થી 2200 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીના ભાવ 200 થી 300 રૂપિયા ઓછા મળી રહ્યા છે। એક તરફ વરસાદથી ઉત્પાદનમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો તો માર્કેટમાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોની માંગ છે કે સરકાર મગફળીના પૂરતા ભાવ આપે। આ તરફ માર્કેટયાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે મગફળી ભીની હોવાથી ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરાઈ છે, સાથે જ યાર્ડમાં જગ્યા ન હોવાથી મગફળીની આવક બંધ કરાઈ છે। શિયાળુ પાકને વાવેતર પહેલા ખાતર લઈને ખેડૂતોમાં રાડ જોવા મળી રહી છે। ચોમાસાની સિઝન ખતમ થતાં જ ખેડૂતો હવે શિયાળુ પાકના વાવેતરમાં લાગ્યા છે, પરંતુ ખેડૂતો માટે સૌથી મોટું સંકટ છે ખાતરની અછત। રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાતરની અછત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, ત્યારે કચ્છના વાગડ વિસ્તારમાં એટલે કે રાપર તાલુકામાં પણ ખાતરની અછતથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો। ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવીને ઉભા રહી જાય છે। ખેડૂતોને છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડૂતો ચપ્પલ મૂકી લાઈન બનાવી રહ્યા છે। રાપરની EPMC ખાતે ખાતરનું વિતરણ કરવામાં આવે છે। દરરોજ સવારે ખાતરની એક ગાડી આવે છે અને ખેડૂતો સવારે 4 થી 5 વાગ્યાથી લાઈનમાં જોતરાઈ જાય છે। એક ગાડીમાં માત્ર 700 બોરી ખાતર આવતું હોવાથી કેટલાક ખેડૂતોને આખરે નિરાશ થઈ પરત ફરવાનો વારો આવે છે। ખાતર માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થતા હોબાળો મચાવ્યો હતો। આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાતરનું વિતરણ કરવાનો વારો આવ્યો હતો। ગીર સોમનાથના તાલાલા મેંગો માર્કેટમાં ઇકોઝોનના વિરોધમાં ખેડૂતોનું સંમેલન મળ્યું। ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। તાલાલાના મેંગો માર્કેટમાં કિસાન સંઘના અધ્યક્ષ સ્થાન ઇકો ઝોનના વિરોધમાં સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સરપંચ અને આગેવાનો હાજર રહ્યા। જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પણ સંમેલનમાં જોડાયા। તેમણે કહ્યું કે તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરશે। 2016માં પણ કાયદાના કેટલાક નિયમોનો વિરોધ થયો હતો, ત્યારે અમે ખેડૂતો સાથે હતા અને અત્યારે પણ ખેડૂતો સાથે જ છીએ। આગામી સમયમાં ઇકો ઝોનના વિરોધ માટે રણનીતિ ઘડાશે। ગીર સોમનાથ બાદ જૂનાગઢમાં પણ ઇકો ઝોન મામલે વિરોધ વધી રહ્યો છે। મેંદરડામાં ખેડૂતોનું મહાસંમેલન યોજ્યું। ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોનો ઇકો ઝોનમાં સમાવેશ કરતા ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે, જેને લઈને હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આ મામલે વારંવાર બેઠકો યોજી વિરોધ નોંધાવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂત સંમેલન મળ્યું, જેમાં આસપાસના તમામ ગામના ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા। સંમેલનમાં ઇકો ઝોન કાયદાને નાબૂદ કરવા ખેડૂતોએ માંગ કરી, મામલતદારને આવેદનપત્ર આપ્યું। ઇકો સેન્સિટિવ ઝોનને લઈ ખેડૂતોનું કહેવું છે કે કાયદાના કારણે અમારી જમીન છીનવાઈ જશે અને અમારું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી શકે છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો કાયદા નાબૂદ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। આ સાથે જ આવતા દિવસોમાં અમરેલી ખાતે વિશાળ સંમેલનની જાહેરાત પણ કરવામાં આવી છે।
મહત્વનું છે કે એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારે ગીર રક્ષિત વિસ્તારના આસપાસોના 1,80,000થી વધુ એટલે કે 1,84,000 સુધીનો હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કુલ 196 ગામોનો સમાવેશ થાય છે. ઇકો ઝોન જાહેર થતાં જ ખેડૂતોમાં નિર્ણયને લઈને ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. માધુપુરામાં એક શખ્સે કારમાં આગ ચાંપી દીધી. અમદાવાદના માધુપુરામાં અસામાજિક તત્વો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. માધુપુરામાં આવેલા વાટિકા ફ્લેટની બહાર પાર્ક કરેલી કારમાં 2 દિવસ પહેલા અચાનક આગ લાગી હતી. બાદમાં આસપાસના સીસીટીવીની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. સીસીટીવીમાં સામે આવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ કારમાં આગ લગાવે છે. સીસીટીવીમાં એ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કારને આગ લગાવ્યા બાદ તે શખ્સ પોતે પણ આગની લપેટમાં આવે છે, જોકે તે પોતાનો જીવ બચાવી ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો તમે બહારનું ખાવાના શોખીન હો તો થઈ જજો સાવધાન, કેમ કે રેસ્ટોરન્ટમાં બનતા સમોસા ખરાબ બટાટાનો ઉપયોગ થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. આજકાલ લોકોને બહાર ખાવાનો ઘણો શોખ છે, પરંતુ આ શોખ તમને ભારે પડી શકે છે. શોખ તમારા માટે બીમારી નોતરી શકે છે. બહારનું ખાવું તમારા માટે ઝેર સાબિત થઈ શકે છે, કેમ કે આ જ પ્રકારની ઘટના સામે આવી છે અમદાવાદમાંથી. અમદાવાદમાં સમોસા ખાવા જાઓ તો જરા જોઈ લેજો કે તેમાં વપરાયેલા બટાટા સારા છે કે નહીં. અમદાવાદના એક ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો જેમાં સમોસા ખરાબ બટેટાનો ઉપયોગ થયો હોવાનો આરોપ છે. સડેલા બટેટાથી સમોસા બનાવ્યા હોવાનો વિડીયોમાં વાયરલ જોવા મળી રહ્યો છે. મુદ્દો, ગ્રાહકે બગડેલા બટેટા સાથેનો વિડીયો વાયરલ કર્યો. આ વિડીયો પ્રભાત ચોક પાસે આવેલ સિટી સમોસાનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ગ્રાહકે બનાવેલા વિડીયોમાં દાવો કરાયો છે કે સમોસાની દુકાનમાં પણ અઢળક ગંદકી જોવા મળી રહી છે. દુકાનમાં રાખેલા અન્ય બટેટા પણ સડેલા જોવા મળ્યા. આ અંગે ગ્રાહકે AMCમાં ઓનલાઈન ફરિયાદ કરી. આ પ્રકારના સમોસા ખાવાથી આરોગ્યને હાનિ પહોંચી શકે છે અને લોકો બીમાર પણ થઈ શકે છે. દુકાનદાર પર બટેટા સડેલા હોવાનું કબૂલે છે, જોકે તહેવાર ટાણે એક્ટિવ થતા AMCના આરોગ્ય વિભાગને આરોગ્ય સાથે ચેડા થતા નથી દેખાતા. શું AMC ચેકિંગના નામે માત્ર ઢાક પીછોડા જ કરે છે? એવા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે. આણંદ ખંભાત પેસેન્જર ટ્રેન રોકી વિરોધ કરતા અનેક મુસાફરો અટવાયા. આણંદની ખંભાત રેલવે લાઇન ફાટક વારંવાર બંધ રહેવાથી લોકોમાં રોષ સતત વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં બીજી વખત ટ્રેન રોકી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સાંસીજ ગામ નજીક ફાટક બંધ રહેતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને આણંદ ખંભાત ટ્રેનને રોકી હતી. રેલવે ટ્રેક પર બેસી લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા સ્થાનિકો પણ અટવાયા. છોટાઉદેપુરમાં રસ્તાની હાલાકીના વધુ એક વરવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે ઘરે જ મહિલાની પ્રસૂતિ કરવાનો વારો આવ્યો. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેંદા ગામે તુરખેડા ગામ જેવા દ્રશ્યો જોવા મળ્યા. ગામમાં રસ્તાના અભાવે આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચી શકતી નથી. ખેંદા ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108નો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ ગામના કાચા અને ખાડાવાળા રસ્તાઓને કારણે 108 ખેંદા ગામ સુધી પહોંચી શકી નહોતી. આખરે સગર્ભા મહિલાને ઘરે જ બાળકને જન્મ આપવો પડ્યો હતો. ન માત્ર 108 પરંતુ ખાનગી વાહનનો પણ સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ એક પણ વાહન મળ્યું ન હતું. આખરે મજબૂરીને વશ થઈ ઘરે જ મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. જોકે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પ્રથમ ઘટના નથી. ગઈકાલે પણ તુરખેડા ગામે રસ્તાના અભાવે મહિલાને જોડીમાં નાખી 3 કિલોમીટર દૂર લઈ જવાઈ હતી, જેથી 108ના માધ્યમથી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. સવાલ તો એ છે કે તંત્રના અધિકારીઓ ખુદ પણ આ રસ્તા પર ફસાઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા જ અહીં ખુદ જિલ્લા કલેક્ટરની ગાડી ફસાઈ હતી. તુરખેડા સહિત અન્ય ગામડાઓના રસ્તાને લઈ ગુજરાત હાઈકોર્ટે પણ વારંવાર ટકોર કરી છે, પરંતુ તંત્રની ઊંઘ ઉડતી નથી. આખરે અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરતમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજાની પાર્ટી પર CID ત્રાટકી, કુલ 14 લોકોની ધરપકડ કરી. સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજાની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા જ CIDએ રેડ કરી. પોલીસે દારૂ, ડ્રગ્સ અને ગાંજાનો નશો કરતા 14 લોકોને ઝડપી લીધા. આરોપીઓ પૈકી સ્પામાં કામ કરતી 9 મહિલાઓ સહિત 5 શખ્સોને દબોચી લીધા. રેડમાં પોલીસે 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 દારૂની બોટલ જપ્ત કરી. તમામ આરોપીને મેડિકલની તપાસ કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની અંકલેશ્વર GIDC માંથી ફરી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો. પોલીસે કરોડોનું ડ્રગ્સ મટીરિયલ ઝડપી લીધું. 1 સપ્તાહ પહેલા જ અંકલેશ્વરની આવકાર ફેક્ટરીમાંથી 5,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયો, ત્યારે GIDC થી વધુ એક ફેક્ટરીમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી પોલીસે 250 કરોડનું MD ડ્રગ્સ માટેનું રો મટીરિયલ ઝડપી લીધું. સાથે જ કંપનીના 3 સંચાલકોની પણ ધરપકડ કરી. 2 દિવસ પહેલા સુરતના વિલંજા વિસ્તારમાંથી 2 કિલો ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરાઈ હતી, જેની તપાસમાં અંકલેશ્વરની ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હોવાનો ખુલાસો થયો. બાદમાં સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી સમગ્ર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો.
પાટણના મધુત્રા ગામના લોકો હવે દારૂના દૂષણ સામે મેદાને ઉતર્યા છે। પોલીસને દારૂના અડ્ડા બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરી છે। સાતલપુર તાલુકાના મધુત્રા ગામે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે દારૂના દૂષણના કારણે સાંજના સમયે મહિલાઓ બસ સ્ટોપ આગળથી નીકળી પણ નથી શકતી। દારૂના કારણે અનેક પરિવારો પણ બરબાદ થઈ રહ્યા છે। મધુત્રા ગામના લોકોએ સાતલપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે કે દારૂના અડ્ડા અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવે। જો કે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર વધુ 4 શખ્સોને પોલીસે દબોચી લીધા। સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં 8 જેટલા નરાધમોએ સગીરાને હવસનો શિકાર બનાવી જેની ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી। પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે। અગાઉ પણ પોલીસે એક આરોપીને ઝડપી લેતા અત્યાર સુધીમાં કુલ 5 આરોપી પોલીસ સકંજામાં છે, જ્યારે 3 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મહત્વનું છે કે 18 ઓક્ટોબરના રોજ 17 વર્ષીય સગીરાએ થાન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આરોપી છેલ્લા 7 મહિનાથી પીંખી રહ્યા હતા। આરોપીઓ સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા અને અપહરણ કરી અલગ અલગ સ્થળે લઈ ગયા હતા, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આખરે ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા તેઓ થાન પોલીસ સ્ટેશનમાં તમામ આરોપી સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા। પોલીસે આરોપીઓ સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો, ત્યારે હવે પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછના આધારે ફરાર 3 આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે। પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારની મુશ્કેલીમાં વધારો થયો છે। તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે। પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આખરે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે। ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની હાઈકોર્ટને જાણ કરાઈ। પૂર્વ મંત્રી અને એમએલએ ગજેન્દ્ર પરમાર સામે અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ। પીડિતાના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે 2021થી સમગ્ર કેસમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી। પીડિતાને પણ નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર પીડિતાની ફરિયાદ લેવામાં આવી નહોતી। સમગ્ર ઘટનાને લઈ હાઈકોર્ટે આકરું વલણ દાખવ્યું। કોર્ટે ટકોર કરી હતી કે 2021થી ફરિયાદ નોંધવામાં નથી આવી, માત્ર પૂછપરછ કરવામાં આવી રહી છે। બાદમાં એડવોકેટ જનરલે ગજેન્દ્ર પરમાર સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટમાં ખાતરી આપી હતી। ફરિયાદ નોંધાઈ હોવાની જાણ હાઈકોર્ટને પણ કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં ગજેન્દ્ર પરમારની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે। અમરેલીમાં ખીચા ગામમાં 3 સિંહ બાળ ઘૂસ્યા, વિડીયો થયો વાયરલ। અમરેલી જિલ્લામાં સિંહોની વધતી સંખ્યાને લઈને હવે સિંહબાળના વિડીયો પણ સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આજે વધુ એક મોડી રાતની ઘટના જોવા મળી। ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ખીચા ગામમાં સિંહબાળ ઘૂસી જવાને કારણે અફરાતફરી મચી હતી। સિંહબાળ માતાથી વિકુટા પડી નાનકડા ગામમાં રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા લોકોએ દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો। બાદમાં ગીર પૂર્વ વન વિભાગની ટીમને સૂચના આપતા તાત્કાલિક દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, જેમાં સિંહબાળને પ્રથમ રેસ્ક્યુ કર્યા બાદ પાંજરે પૂર્યો હતો અને ત્યારબાદ સિંહણનું લોકેશન લેવાની કવાયત હાથ ધરી હતી। સિંહણનું લોકેશન રેવન્યુ વિસ્તારમાં મળી જતા 3 સિંહબાળને ફરીવાર માતા સાથે છોડી મુક્ત કરી મિલન કરાવ્યું હતું। અરવલ્લીના મોડાસાના ઉમેદપુર ગામે પ્રસિદ્ધ ખંડુજી મહાદેવ મંદિરે ચોરી। આજકાલ તસ્કરો ધાર્મિક સ્થાનોને પણ છોડતા નથી। અરવલ્લીના મોડાસા તાલુકામાં મંદિર ચોરીની ઘટના સામે આવી છે। મોડાસા તાલુકાના ઉમેદપુર ગામે સ્વયંભૂ પૌરાણિક ખંડુજી મહાદેવ મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો। રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરોએ ખંડુજી મહાદેવને નિશાન બનાવ્યું। 2 તસ્કરો મંદિરમાં આવેલી દાનપેટી તોડીને પેટીમાં રહેલા રોકડની ચોરી કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી જોવા મળ્યા। તસ્કરો દાનપેટી તોડીને ચોરી કરે છે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। બુકાનીધારી તસ્કરોએ કેમેરાનું કેબલ પણ કાપી નાખ્યો, સાથે જ ખંડુજી મહાદેવ મંદિર સહિત બ્રહ્માણી માતાના મંદિરમાં પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આમ બંને મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા। જો કે આ પ્રકારે ધાર્મિક સ્થાનો પર થતી ચોરીની ઘટનાઓને કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। દિવાળીના તહેવારો પહેલા સોનાની ચમક લોકોની આંખો અંજાવી રહી છે। સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યા। ધનતેરસ પહેલા સોનાનો ભાવ 80,350 થી પાર પહોંચ્યો, જ્યારે ચાંદીનો ભાવ 1,00,000 પાર પહોંચ્યો। માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે પુષ્ય નક્ષત્ર પહેલા સોનાનો ભાવ 85,000 આસપાસ પહોંચી શકે છે। હાલ ઈરાન, ઇઝરાયેલ અને રશિયા, યુક્રેન જેવા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગીય પરિવાર માટે સોનું ખરીદવું એક સપનું બનતું જઈ રહ્યું છે। હાઈકોર્ટના આકરા વલણ બાદ હવે સરકારી અધિકારીઓ માટે હેલ્મેટ લઈ તવાઈ બોલાવવામાં આવી છે। રાજ્યમાં હેલ્મેટના કાયદાને લઈને કોર્ટે સરકાર અને ટ્રાફિક વિભાગ સામે આકરું વલણ દાખવ્યું, જેમાં સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને પણ હેલ્મેટ ફરજિયાત કરવા માટે ટકોર કરવામાં આવી। કોર્ટની ટકોર બાદ ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું, પરંતુ કર્મચારીઓ સુધારવાનું નામ ન લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।
અને આજે કર્મચારીઓ હેલ્મેટ વિના જ દેખાયા। ગઈકાલે સરકારના સામાન્ય વિભાગે ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો, જેને લઈને સચિવાલય ગેટ 1 અને 4માંથી પ્રવેશતા કર્મચારીઓ અને મુલાકાતીઓ અને ટ્રાફિક પોલીસે પકડ્યા હતા। હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા લોકોને ગેટ પર જ મેમો આપવાની કામગીરી કરાઈ હતી। હેલ્મેટ માટેની ટ્રાફિક ડ્રાઈવમાં કેટલાય કર્મચારીઓએ મેમો લેવો પડ્યો। લોકોને અવનવા બહાના છતાં ટ્રાફિક પોલીસે મેમો આપીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવ્યું। આ તરફ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રિયાલિટી ચેક દરમિયાન કેટલાક લોકો હેલ્મેટ વગર જોવા મળ્યા। હેલ્મેટ પહેરેલા કર્મચારીઓના નિર્ણયને આવકારાયો હતો। હેલ્મેટ પહેરેલા કર્મચારીઓએ જણાવ્યું કે પરિપત્ર પહેલા પણ સેફટી માટે હેલ્મેટ પહેરતા, તો હેલ્મેટ ન પહેરતા કર્મચારીઓને અવનવા બહાના કરતા જોવા મળ્યા। ઉતાવળમાં ઘરે ભૂલી ગયો, ઘરે ભૂલાઈ ગયું, બારોબારથી આવ્યો જેવા બહાના કર્યા, તો એક કર્મચારીએ પરિપત્ર અંગે જાણ ન હોવાનું જણાવ્યું। હેલ્મેટ કેમ નહીં પહેર્યું? ઘરે ભૂલાઈ ગયું ભાઈ, ડાયરેક્ટ બારોબારથી આવ્યો, બરોડાથી આવ્યો ડાયરેક્ટ। હેલ્મેટ કેમ નથી? અહીંયા બાજુમાંથી જ આવવાનું, બાજુમાં આવવાનું એટલે હેલ્મેટ નહીં પહેરવાનું? તો આપે હેલ્મેટ કેમ નથી પહેર્યું? નિયમ કર્યો છે ને, ભૂલી ગયો, આજે ઘરે ભૂલી ગયો ઉતાવળમાં। દિવાળી પહેલા અમદાવાદમાં ફરી ગેમ ઝોન ધમધમી ઉઠ્યા। ફાયર સેફટીના સાધનો સાથે ગેમ ઝોનને મંજૂરી અપાઈ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગકાંડ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેમ ઝોન બંધ કરાયા હતા, ત્યારે ફરી એક વખત દિવાળીના તહેવારો પહેલા જ ફાયર સેફટી સાથે ગેમ ઝોન શરૂ કરવા મંજૂરી અપાઈ છે। અમદાવાદ ચારોડી નજીક આવેલા ગેમ ઝોનને શરૂ કરવાની મંજૂરી મળતા માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગેમ ઝોનમાં 70થી વધુ ગેમ સાથે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરાયો છે। આ સાથે જ એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ અલગ ગેટની વ્યવસ્થા કરાઈ છે। ગેમ ઝોન સંચાલકોનું કહેવું છે કે એક્ઝિટ લોકેશન પર બંને બાજુ મેદાન હોવાથી ઝડપથી મંજૂરી મળી, જોકે ફૂડ કોર્ટ ગેસવાળા હોવાથી ફૂડ પ્લાઝા બંધ રાખવા આવ્યા છે। ત્યારે હવે તહેવારોની સીઝનમાં ફરી ગેમ ઝોન ધમધમતા નજરે પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર બાદ પણ વડોદરાના સત્તાધીશો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। કામની બેઠકના બહાને નાસ્તાની મિજબાની માણી રહ્યા છે। જોઈ લો આ દ્રશ્યો, વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની મિજબાની। બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અને રોડ રસ્તાને લઈને તંત્રને ટકોર કરી હતી, પરંતુ બાબુઓ તો જાણે કે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા। વડોદરામાં સ્વચ્છતા સંદર્ભે હોદ્દેદારો કોર્પોરેટર સાથે વિવિધ સંસ્થાઓની બેઠક બોલાવવામાં આવી, જોકે શહેરને સ્વચ્છ રાખવા મુદ્દે ચર્ચા થાય તે પહેલાં કોર્પોરેટર હોદ્દેદારો પીઠપૂજા કરવામાં વ્યસ્ત હતા। 23 ઓક્ટોબરે મહાસ્વચ્છતા અભિયાનની જાહેરાત કરાઈ છે, પરંતુ વડોદરાના હોદ્દેદારો તેમાંથી પણ હાથ ઊંચા કરી રહ્યા છે। શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી એકબીજાના માથે ઢોળી રહ્યા છે, જોકે પાલિકાએ પણ સ્વચ્છતા મુદ્દે હાથ અદ્ધર કરી નાખ્યા છે। તંત્રે એનજીઓને શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સોંપી છે। હોદ્દેદારોને જાણે કે કામ કરવામાં કોઈ રસ જ નથી, તેમ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી અને સ્વચ્છતાની જવાબદારી સંસ્થાના માથે નાખવામાં આવી। કોર્પોરેશન અને હોદ્દેદારો શહેરને ઝડપથી સ્વચ્છ રાખવાના બળંગા ફૂંકી રહ્યા છે, પરંતુ જવાબદારી માથે લેવા કોઈ તૈયાર નથી। તંત્ર માત્ર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। બનાસકાંઠા વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવારી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। બનાસકાંઠાની વાવ બેઠક ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે। ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરી છે। વાવ લોક નિકેતન ખાતે કોંગ્રેસ કારોબારી બેઠક મળી હતી, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત પ્રભારી સુભાષસિંહ યાદવ, બલદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને રઘુભાઈ દેસાઈ સહિત પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ વાવ ખાતે હાજર રહ્યા। બેઠકમાં ચૂંટણીની રણનીતિ મુદ્દે પણ ચર્ચા કરાઈ, જોકે કોંગ્રેસ વાવ બેઠક માટે ઉમેદવાર તો જાહેર નથી કરી ચૂકી, પરંતુ ઉમેદવારોની નોંધવાની કામગીરી નક્કી કરી દીધી છે। બનાસકાંઠા સાંસદ ગેનીબેને દાવો કર્યો કે કોંગ્રેસના ઉમેદવાર 24મીએ ઉમેદવારી નોંધાવશે। કારોબારી બેઠક બાદ કોંગ્રેસે ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જેમાં ટિકિટ માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા। સમગ્ર સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ પ્રદેશ હાઈકમાન્ડ અને બાદમાં દિલ્હી હાઈકમાન્ડ મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારના નામની જાહેરાત કરાશે। ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ વાવ બેઠક પર કોના નામ પર મંજૂરીની મહોર મારે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે। 28મીએ વડોદરાની મુલાકાત મહત્વની। આગામી 28 ઓક્ટોબરે પીએમ મોદી વડોદરાની મુલાકાતે આવવાના છે, સાથે જ સ્પેનના પીએમ પેડ્રો સાંચેજ પણ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે। પીએમ મોદી વડોદરા ખાતે એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જે એક મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે। ત્યારે તેમના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। રોડ રસ્તાના સમારકામ, જાહેર માર્ગ પર રંગરોગાન અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। એમએસ યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર તેમજ લક્ષ્મીવિલાસ પેલેસને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે। વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનું નિમિત્ત બનશે। ભારત અને સ્પેન બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક બંને વડાપ્રધાન વચ્ચે વડોદરામાં યોજાશે। શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ, વર્ગ 4ના કર્મચારીઓને બોનસ ચૂકવાશે। 7,000 રૂપિયાની મર્યાદામાં બોનસ ચૂકવાશે,
17,700 થી વધુ કર્મીઓને મળશે લાભ. રાજ્યના નાણાં વિભાગની મોટી જાહેરાત. મહેસાણા જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત. કડીમાં ફરીથી તસ્કરો ત્રાટક્યા છે. એક સાથે 5 દુકાનોને બનાવી છે નિશાન. નંદાસણ નજીક રાજપુર હાઈવે પરની ઘટના છે. એક જ રાતમાં એક સાથે 5 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરતા તસ્કરો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જોવા મળી રહી છે. સુરતમાં 31 લાખ ભરેલી બેગની ઉઠાણ ધરી. ઉધનામાં લાખોની મત્તા ભરેલી બેગની ચોરી. અજાણ્યા શખ્સો બેગ લઈને ફરાર. ઉધના સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ મહિન્દ્રા શોરૂમ બહારની ઘટના છે. મની ટ્રાન્સફર માટે અલગ અલગ સ્થળો પરથી કલેક્શન કરેલા રૂપિયાની ચોરી કરવામાં આવી છે. મની ટ્રાન્સફરનું કલેક્શન કરતા યુવકે રૂપિયા ભરેલી બેગ ડીકીમાં મૂકી હતી. પાર્ક કરેલી મોપેડની ડીકીનું લોક તોડી લાખોની ચોરી કરવામાં આવી છે. ઉધના પોલીસે શરૂ કરી છે તપાસ. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. રાજકોટના જેતપુરમાં તંત્રનું બુલડોઝર ફર્યું. 12 જેટલી દુકાનોનું ડિમોલિશન કરાયું. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર બળદેવધાર પાસે દુકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. સરકારી જગ્યા ઉપર 12 જેટલી દુકાનો અને એક પતરાના શેડનું ડિમોલિશન. મામલતદાર ટીમ, પાલિકા ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું. તો કચ્છમાં 10 જેટલા રિસોર્ટ પર બુલડોઝર ફરી વળ્યું છે. કચ્છના ધોરડોમાં 10 જેટલા રિસોર્ટ તોડી પડાયા છે. ધોરડો ચોકડીથી સફેદ રણ તરફ જતા રસ્તા પર આવેલા રિસોર્ટ તોડી પાડવામાં આવ્યા. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પર લીધી હતી. પોલીસ બંદોબસ્ત સાથે 10 જેટલા રિસોર્ટ બુલડોઝરથી તોડી પડાયા.